શુભેચ્છા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 ગણિત અને એમાં પ્રકરણ નંબર 15 સંભાવનાની શરૂઆત કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, સંભાવનાનું પ્રકરણ બહુ જ સહેલું પ્રકરણ છે, જેનો તમે 10મા ધોરણમાં પણ અભ્યાસ કરશો. આમ તો કહી શકાય કે બધા જ પ્રકરણોની સાપેક્ષમાં સંભાવના બહુ જ સહેલું પ્રકરણ, એકદમ સરળ પ્રકરણ આપણે જોવાનું છે. આપણે સામાન્ય રીતે સંભાવનામાં એક્ઝામ્પલ ગણવા માટે માત્ર એક જ સૂત્ર આપણને આવડી જાય તો તમે બધા જ એક્ઝામ્પલ ગણી શકશો. આપણે આજે સંભાવનાની શરૂઆત કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, સંભાવનાની શરૂઆત કરતાં પહેલાં આ સંભાવના શબ્દ એના વિશે કેટલીક માહિતી આપણે મેળવી લઈએ. સૌથી પહેલાં તો સંભાવનાને અંગ્રેજીમાં પ્રોબેબિલિટી કહેવામાં આવે છે. સંભાવનાને આપણે અંગ્રેજીમાં પ્રોબેબિલિટી કહીએ છીએ. આપણે રોજબરોજના જીવનમાં ઘણી બધી વખત આવા વાક્યોનો ઉપયોગ કર્યો છે કે પહેલું વાક્ય આપણે અહીંયા લખ્યું છે, આજે વરસાદ આવવાની સંભાવના છે. આજે વરસાદ આવવાની સંભાવના છે. આપણે આવું પણ ઘણી વખત બોલીએ છીએ, કદાચ વરસાદ આવી શકે, કદાચ આવો શબ્દ પણ આપણે વાપરીએ છીએ. એ એક બીજું પણ વાક્ય છે, તે પરીક્ષામાં પાસ થાય તેની મને શંકા છે. ત્રીજું એક વાક્ય છે કે ડીઝલના ભાવ વધે તેવી શક્યતા છે. તો આવા બધા જે શબ્દો છે આપણને સંભાવનાના અભ્યાસ તરફ દોરી જાય છે. આપણે ધારો કે કોઈક સિક્કો લઈએ, આપણે બધાએ સિક્કો જોયેલો છે. સિક્કાની એક તરફ છાપ હોય છે, જેને આપણે એચ તરીકે દર્શાવીએ છીએ, હેડ, અને એક તરફ કાંટો, ટેલ, જેને આપણે ટી વડે દર્શાવીએ છીએ. તો સિક્કાનો આપણે અભ્યાસ કર્યો છે, તો સિક્કો આપણે જોઈએ તો સિક્કો એનો એક ભાગ છાપ હોય છે અને એક તરફ કાંટો હોય છે. તો આ સિક્કો જે છે એ સિક્કો આપણે ઉછાળીએ, કોઈ સિક્કો છે અને સિક્કો આપણે લઈને આપણે ઉછાળીએ તો આપણે કહી શકીએ કે કાં તો એની છાપ મળશે, કાં તો કયો ભાગ મળશે આપણને, કાંટો મળશે. તો આ પ્રયોગ કરેલો કહેવાય. આપણે શું કરેલું કહેવાય? પ્રયોગ કરેલો કહેવાય. હવે ધારો કે આપણે કોઈક સિક્કો લઈએ છીએ અને સિક્કાને 10 વાર ઉછાળીએ છીએ. સિક્કાને આપણે કેટલી વાર ઉછાળીએ છીએ? 10 વાર. તો સિક્કાને આપણે ધારો કે 10 વાર ઉછાળ્યો, આમ પહેલી વખત ઉછાળ્યો અને આપણે નોંધ્યું કે છાપ મળી, બીજી વખત ઉછાળ્યો અને નોંધ્યું કે ધારો કે છાપ મળી, ત્રીજી વાર ઉછાળ્યો અને આપણે નોંધ્યું કે કાંટો મળ્યો, ચોથી વાર ઉછાળ્યો અને છાપ મળી હોય, પાંચમી વાર ઉછાળ્યો અને કાંટો મળ્યો હોય, આવો આપણે નોંધ કરીએ અને આવો 10 વાર ઉછાળીએ. કેટલી વાર સિક્કાને ઉછાળીએ? 10 વાર. આપણે બધા જ આ પ્રયોગ, એકદમ સાદો પ્રયોગ છે, આપણે કરી શકીએ. 10 વાર આપણે સિક્કાને ઉછાળીએ અને નોંધીએ, અને નોંધતા ધારો કે આપણને મળ્યું કે છાપ 6 વખત મળે છે અને કાંટો ધારો કે 4 વખત મળે છે. આપણે ઉછાળ્યું 10 વખત તો છાપ ધારો કે 6 વખત મળી અને કાંટો ધારો કે આપણને 4 વખત મળ્યો. તો આપણે એની પ્રાયોગિક સંભાવના એ એક પ્રાયોગિક અભિગમ છે. આપણે આ જે પ્રયોગ કર્યો તો આ પ્રયોગમાં આપણે છાપ મળવાની પ્રાયોગિક સંભાવના આપણે શોધવી હોય તો એકદમ સરળ બાબત છે. સંભાવના માટે એકદમ સરળ સૂત્ર છે. આમ તો એને સાદી ભાષામાં સમજવું હોય તો એકદમ સરળતાથી યાદ રાખવું હોય તો સંભાવના, કોઈ ઘટના આપણે ધારો કે એ લઈએ, ઘટનાને ઈ વડે પણ દર્શાવવામાં આવે છે. અંગ્રેજીમાં ઘટનાને આપણે ઇવેન્ટ કહીએ છીએ, એટલે પ્રોબેબિલિટી ઓફ ઈ પણ લખાય. તો પ્રોબેબિલિટી ઓફ ઈ પણ લઈ શકીએ આપણે. તો ઈને અનુકૂળ પરિણામ, ઈને અનુકૂળ પરિણામ અને છેદમાં કુલ પરિણામ અથવા પ્રયોગના કુલ પરિણામ, પ્રયોગના કુલ પરિણામ. આ સંભાવના માટેનું એક સાદામાં સાદું સૂત્ર છે અને આ સૂત્રના
ઉપયોગથી આપણે સંભાવનાનો કોઈ પણ દાખલો ગણી શકીએ. કોઈ ઘટના ઈ ઇવેન્ટ કહીએ છીએ ઘટનાને અંગ્રેજીમાં, એટલે આપણે ઈ વડે દર્શાવ્યું છે, એની સંભાવના એટલે એને પ્રોબેબિલિટી ઓફ ઈ બોલાય. શું બોલાય? પ્રોબેબિલિટી ઓફ ઈ, ઈ સંભાવના, ઈની સંભાવના. તો ઈને અનુકૂળ પરિણામ છેદમાં પ્રયોગના કુલ પરિણામ. તો આપણે અહીંયા સંભાવના શું જોઈએ? તો છાપ, આપણે પ્રયોગ કેટલી વાર કર્યો? 10 વાર. પ્રયોગ કેટલી વાર કર્યો? 10 વાર. આપણને એવું પૂછવામાં આવ્યું હોય કે છાપ મળવાની સંભાવના, છાપ મળવાની સંભાવના, તો બહુ જ સરળતાથી વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ આપી શકીએ. કેવી રીતે? તો છાપ 10 વાર સિક્કાને ઉછાળ્યો, પ્રયોગ આપણે 10 વાર કર્યો, એ પ્રયોગમાં છાપ કેટલી વખત મળી છે? 6 વખત. તો છાપ મળવાની સંભાવના શું કહેતો? છાપ કેટલી વખત મળી? 6 વખત ભાગ્યા પ્રયોગ કુલ કેટલી વાર કર્યો? 10 વાર. તો 6 ભાગ્યા 10 જવાબ મળી જાય. શું મળી જાય? 6 ભાગ્યા 10. કાંટો મળવાની સંભાવના, કાંટો મળવાની સંભાવના, તો કાંટો કેટલી વાર મળ્યો છે આપણને? 4. છેદમાં પ્રયોગ કુલ કેટલી વાર કર્યો છે? 10. તો 4 ભાગ્યા 10. આપણે આને 0.6 લખી શકીએ, આને 0.4 લખી શકીએ, અને આટલે જ રહેવા દઈએ તો પણ ચાલે. તો વિદ્યાર્થી મિત્રો, છાપ મળવાની સંભાવના આપણને 6/10 મળી, કાંટો મળવાની સંભાવના 4/10 મળી. સૂત્ર શું ધ્યાનમાં રાખવાનું? અહીંયા જે છે એને અનુકૂળ પરિણામ છેદમાં પ્રયોગના કુલ પરિણામ, જેની આપણે સંભાવના શોધવી છે એને અનુકૂળ પરિણામ છેદમાં જે પ્રયોગ કર્યો છે પ્રયોગના કુલ પરિણામ. તો ઈ વડે દર્શાવેલ ઇવેન્ટને, તો પ્રોબેબિલિટી ઓફ ઈ બરાબર ઈને અનુકૂળ પરિણામ છેદમાં પ્રયોગના કુલ પરિણામ. તો કોઈ પણ સંભાવના આપણે શોધવી હોય તો જે પ્રયોગ કર્યો છે એ પ્રયોગમાં કઈ ઘટના કેટલી વખત મળે છે એટલી જ બાબત આપણે ધ્યાનમાં રાખવી પડે. તો સંભાવના એ એક પ્રાયોગિક અભિગમ છે, એટલે કે આપણે જે પ્રયોગ કર્યો છે પ્રયોગમાં કયા કયા પરિણામો કેટલી વખત મળે છે એના પરથી આપણે પ્રાયોગિક સંભાવના શોધી શકીએ છીએ. હવે સંભાવના, ધારો કે કુલ પ્રયત્નો n છે, કુલ પ્રયત્નો કેટલા છે? n. ઘટના ઈ ઉદ્ભવે તેની પ્રાયોગિક સંભાવનાને આપણે પ્રોબેબિલિટી ઓફ ઈ વડે દર્શાવીએ છીએ. ઘટના ઈ ઉદ્ભવે તેની પ્રાયોગિક સંભાવનાને આપણે કોના વડે દર્શાવીએ છીએ? પ્રોબેબિલિટી ઓફ ઈ. અને પ્રોબેબિલિટી ઓફ ઈનું આપણે જો સૂત્ર મેળવવું હોય તો લખી શકીએ કે ઘટના ઈને અનુકૂળ પરિણામ છેદમાં પ્રયોગના, જે પ્રયોગ કર્યો છે એ પ્રયોગના કુલ પરિણામ, પ્રયોગના કુલ શક્ય પરિણામ. આપણે આ રીતે પણ લખી શકીએ, પ્રોબેબિલિટી ઓફ ઈ બરાબર ઘટના ઈને સાનુકૂળ પરિણામ છેદમાં પ્રયોગના કુલ શક્ય પરિણામ. અને ટૂંકમાં યાદ રાખવું હોય તો આપણે આટલું જ યાદ રાખીશું, ઘટના ઈને અનુકૂળ પરિણામ છેદમાં પ્રયોગના કુલ પરિણામ. તો સંભાવના માટેનું આ એક જ સૂત્ર આપણે ધ્યાનમાં રાખીએ તો આપણે આ પ્રકરણના કોઈ પણ એક્ઝામ્પલ એકદમ સરળતાથી ગણી શકીએ. તો સંભાવના, તો એના બાબતો આપણે આટલી ધ્યાનમાં રાખવાની. હવે ઉદાહરણ નંબર 1 આપણને આપેલું છે કે 1 સિક્કાને 1000 વખત ઉછાળવામાં આવે છે. કેટલી વખત ઉછાળવામાં આવે છે? 1000 વખત. તો નીચેની આવૃત્તિઓ મળી, છાપ 455 વખત મળી, છાપ કેટલી વખત મળી? 455. કાંટો કેટલી વખત મળ્યો? 545. તો દરેક ઘટના માટે સંભાવનાની ગણતરી કરો. દરેક ઘટના માટે, તો આપણે જે પ્રયોગ કર્યો છે પ્રયોગમાં 2 ઘટનાઓ બની, કઈ કઈ? એક છાપ મળવાની અને બીજું કાંટો મળવાની. તો આપણે છાપ મળવાની ઘટના છે ને આપણે ઈ વડે દર્શાવી શકીએ, ઇવેન્ટ ઈ વડે પણ દર્શાવી શકીએ, કાંટો મળવાની સંભાવનાને આપણે એફ વડે દર્શાવી શકીએ. પરંતુ આપણે સરળતા ખાતર આખા પ્રકરણમાં જેમ આપણે એક્ઝામ્પલ ગણીશું એમાં સંકેત આપણે કોઈ પણ લઈ શકીએ. તો જનરલી આપણે ઈ એફ આ પ્રકારે સંકેત લેવા, એના કરતાં સરળતા ખાતર આપણે છાપ મળવાની ઘટના છે ને એ વડે દર્શાવી દઈએ, કાંટો મળવાની સંભાવના છે ને બી વડે દર્શાવી દઈએ. 3 બાબતો શોધવાની હોય તો એકને એ, એકને બી અને એકને સી લઈએ. 4 બાબતો આપણે દાખલામાં શોધવી હોય તો એ, બી, સી અને ડી. આપણે સંકેત કોઈ પણ લઈ શકીએ. તો આપણે ધારો કે
છાપ મળવાની જે ઘટના છે ને એ વડે દર્શાવીએ છીએ, તો એ બરાબર છાપ મળે તે ઘટના શું લઈ લઈએ, એ બરાબર છાપ મળે તે ઘટના. ચલો એની સંભાવના શોધવી છે, એની શું શોધવી છે, સંભાવના. તો સંભાવના એટલે શું બોલાય, પ્રોબેબિલિટી ઓફ એ, પ્રોબેબિલિટી ઓફ એ, એ મળે એની સંભાવના. ચલો એ એટલે શું લીધું છે આપણે, છાપ મળે તે ઘટના. તો છાપ મળે તે ઘટના એને અનુકૂળ પરિણામ આપણે સૂત્ર આવું લખી શકીએ, એને અનુકૂળ પરિણામ છેદમાં પ્રયોગના કુલ પરિણામ એને અનુકૂળ પરિણામ છેદમાં પ્રયોગના કુલ પરિણામ એ એટલે શું, છાપ મળે તે ઘટના. આપણે છાપ મળે તે ઘટનાને એ વડે દર્શાવી દીધું છે. ચલો એને અનુકૂળ પરિણામ એટલે છાપ મળે એવું કેટલી વખત બને છે, 455. વિદ્યાર્થી મિત્રો બધા જ એક્ઝામ્પલમાં રકમમાં જ આંકડાઓ હશે, એમાંથી જોઈને આપણે લખવાના થશે ખાલી. તો એને અનુકૂળ પરિણામ, એને અનુકૂળ પરિણામ તો છાપ કેટલી વખત મળે છે, 455 છેદમાં પ્રયોગના કુલ પરિણામ. તો પ્રયોગ કુલ કેટલી વખત કર્યો છે, 1000. તો પ્રોબેબિલિટી ઓફ એ બરાબર 455 છેદમાં 1000. આટલે રહેવા દઈએ તો પણ ચાલે, અને 0.455 આટલે સુધી કરીએ તો પણ વાંધો નહીં, ભાગાકાર ન કરીએ તો આટલે સુધી પણ આપણે રહેવા દઈએ. ચલો છાપ મળવાની સંભાવના મળી ગઈ 455 છેદમાં 1000. હવે તો આપણે જોઈને પણ કહી શકીશું કે કાંટો મળવાની સંભાવના કેટલી થશે, એને અનુકૂળ પરિણામ 545 છેદમાં પ્રયોગ કેટલી વાર કર્યું છે, 1000. તો મળી જશે. ચલો તો બી બરાબર કાંટો મળે તે ઘટના, આપણે એ બી સી ડી આ રીતે સંકેત લઈશું. પ્રોબેબિલિટી ઓફ બી એટલે શું લખાય, બીને અનુકૂળ પરિણામ, બીને અનુકૂળ પરિણામ છેદમાં પ્રયોગના કુલ પરિણામ, એટલે આપણે ટૂંકમાં લખી લઈએ છીએ કુલ પરિણામ, પ્રોબેબિલિટી ઓફ બી. ચલો બીને અનુકૂળ, બી એટલે શું, બી એટલે શું, કાંટો મળે તે ઘટના. તો કાંટો કેટલી વખત મળે છે, 545. તો 545 છેદમાં કુલ, પ્રયોગ કુલ કેટલી વખત કર્યો છે, 1000. તો પ્રોબેબિલિટી ઓફ બી બરાબર આપણે 0.545 ભાગાકાર કરીએ તો આપણને 0.545 એટલે કે 1, 2, 3 છે એટલે 1, 2, 3 પોઈન્ટ આ બાજુ આવી જાય, તો 0.545 મળી જાય. તો બહુ જ સરળ છે સંભાવનાની ગણતરીના એક્ઝામ્પલ. સૂત્ર કયું ધ્યાનમાં રાખીશું, ઘટના ઈને અનુકૂળ પરિણામ છેદમાં પ્રયોગના કુલ પરિણામ. ઈ ઇવેન્ટ છે આપણે ઈ વડે દર્શાવ્યું છે, આપણે દાખલા ગણતી વખતે એ બી સી ડી કોઈ પણ સંકેત લઈ શકીએ, તો આપણને બહુ જ સરળતાથી જવાબ મળી જશે.